rồi cha thì biệt thôi thế rồi dí tiền kem biệt thôi thế rồi vợ đồ ăn cái gì á biết luôn nít xu xe kia đi rồi hả thấy gì xong bớt નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી અમારા વિડીયોમાં. તમે અમારી પાછળ જોઈ શકો, સાંબાનું ઝાડ છે ઝૂનવાણી ખૂબ મોટું, અને કેરી ઘણી બધી કેરી આવેલી છે. તો આજે ઉતારવાની છે કેરી, અને એને કેરીનું બનાવવાનું છે અથાણું. તો આપણે જોઈએ આજે કેટલી કેરી આવે છે અને કેટલી કેરી થાય છે. આ ઝાડ ખૂબ મોટું છે અને ઘણા વર્ષોથી છે, અને જો આ બધા છોકરા મારા હિતેન મિલન અને આ ગળો સડવાના છે આંબા ઉપર, અને ઉતારવી કેરી અને કેટલી કેરી થાય છે આપણે જોઈએ. ઉપર સડવા માટે પહેલાં બાંધવાનું છે દોરડું, એટલે કારણ કે થડ બહુ જાડું છે અને ઉત્સાહ ઉપર છે એટલે એમના સડાશે નહીં. તો પહેલાં દોરડું બાંધી, અને દોરડું એ પણ કામમાં આવશે કે પછી કેરી આંબા માટે ડોલમાં ભરીને નીચે કેરી પોસાડી દેવાની. તો અમારે હિતન બાંધે છે દોરડું. બાંધ હાલ, દોરડું બાંધ ફટાફટ હાલ. દોરડું બાંધી દીધું છે અને હિતન સડે છે ઉપર. સડી ગયો છે, થડની ઉપર સડી ગયો છે. હવે જવાનું છે બહુ ઉપર. આંબો ખૂબ ઊંચો છે ને મોટો છે એટલે બહુ હાઈટ ઉપર, ખૂબ ઊંચાઈ ઉપર ચડવું પડશે ત્યારે કેરી આમ છે. અને મિલન લાવ્યો છે ઘોડી, એનાથી દોરડેથી ન સડાણું એટલે હવે ઘોડી મૂકીને સડી જાય. ઘોડી વ્યવસ્થિત મૂકી દીધી છે અને હવે સડે છે ઉપર. એક દોરડા છે ત્યાં ડોલ બાંધી, અને એ ડોલમાં કેરી નાખીને પાછી કેરી નીચે આવવા દેવાની છે, એટલે આ ડોલ એક ઉપર લઈ જવાની છે. સડી ગયો છે ઉપર, અને હવે કેરી જ્યાં છે એ બાજુ જાય છે કેરી આંબા. તો જો અહીંયા કેરીઓ છે ઘણી બધી, બહુ ઊંચી ઊંચી ડાળ ઉપર જ છે. તો કેમ હાલ્યો થાય છે, નીચે હાલે જમીન ઉપર એમ હાલે છે. હો ભાઈ, તોડી લીધી કેરી. મિત્રો, આ છે વેડો, તમે જોઈ શકો છો. આ એ રીતનું કામ કરે છે કે જ્યાં આપણો હાથ ન પહોંચે ત્યાં આના દ્વારા કામ ચલાવવું પડે છે. અને આ તમે જો વાળા જોઈ શકો છો કે ત્યાંથીના કેરી હોય, આ રીતની કેરી અંદર આવી જાય એટલે ફસાઈ જાય, ખેંચ હોય એટલે અહીંથી તૂટીને અંદર પડી જાય. એટલે આ રીતનું વેડાનું કામ છે. તો કેરી જો ખૂબ મોટી કેરી છે. કેરી આંબામાં ખાસ એ ધ્યાન રાખવું પડે છે કે કેરી નીચે ન પડવી જોઈએ, કારણ કે નીચે પડે અને જ્યાં કેરીનો માર આવે ત્યાંથી કેરી બગડી જાય છે, એટલે અથાણું પણ બગડવા કરે છે. એટલે કેરી એક પણ નીચે ન પડી જાય એનું ખાસ ધ્યાન રાખવું પડશે, અને જે નીચે પડે એને અલગ મૂકી દેવામાં આવે છે, એ અથાણું બનાવવામાં કામ લેવામાં નહીં આવે. તો કેરી સાથે થોડોક લીમડો નાખવાનો, એટલે કે એનાથી કેરીને કેરી બગડે નહીં અને અથાણું પણ બગડે નહીં, એટલે આ લીમડાના પાન કેરી સાથે રાખવાના. તો તમે જોવો છો આંબાનું ઝાડ ઘણું મોટું છે, અને ઘણો મોટો આંબો છે, અને વાવાઝોડામાં એની ડાળી બે ત્રણ પડી ગઈ હતી, નકર તો ઘણો મોટો હતો. જે મેં મોટી મોટી આ ઉપરની ડાળી હતી અને સાઈડમાં ડાળી હતી ને, એ વાવાઝોડામાં ભાંગી ગઈને પડી ગઈ હતી. તો જો ક્યાં થઈને બેઠો છે, જો આરામથી બેઠો છે, હાથમાં કેરી છે, કેટલી ઊંચાઈ ઉપર છે ને બી કંઈ નથી લાગતી, એટલો ઊંચો છે આંબાનું થડ છે. ડોલ કેરીની ભરાઈ ગઈ છે અને આવે છે નીચે. આ આંબો લગભગ 30 વર્ષના છે, અને મારા ભાઈને કહે છે કે અમારા લગ્ન થયા ત્યારે આંબો હતો મોટો ઘણો બધો, તો એમના લગ્નના 25 વર્ષ થઈ ગયા છે, એટલે કમસે કમ આંબાની ઉંમર 30 વર્ષ તો છે જ.
હું પણ આવી ગયો છું આંબા ઉપર ને આમ જોવો તમે એટલું નીચું છે. અને આંબા ઉપર જો આ બધા કેરી આંબે છે, હિતેન તો સ્ટેટ છેલ્લે હાવ લાસ્ટમાં છેલ્લી ડાળે વહી ગયો છે અને કેરી આંબે છે. આ ડાળ અહીંથી ભાંગી ગયેલી છે વાવાઝોડામાં, નકર આ ડાળ તો બહુ ઉપર સુધી જતી હતી. ભરાઈ ગઈ ડોલ ડોલ જાવ જો નીચે. હવે દોરડું બાંધેલું છે, દોરડા દ્વારા ડોલ ધીરે ધીરે નીચે જવા દેવાય ને, ગળા ધ્યાન રાખજે, ધીરે ધીરે જાવ દે નીચે. જીતેન કેમ બેઠો છે? તો બરો વાંગડા જેમ હા, હાથમાં એક કેરી છે, ડોલ ની વાટે છે. હિતેન સૌથી લાસ્ટમાં એકદમ રિસ્ક વાળું કામ છે. આમ જોવો કઈ રીતનું કેરી તોડે છે. અને એ કેરી અંબાઈ મિલનને, મિલનને અંબાઈ ગળાને, અને ગળો નાખે આ ડોલમાં. આ રીતનું કામકાજ છે, જો કેટલી બહાદુરી વાળું કામ છે અને રિસ્કી કામ છે. ત્યારે આ કેરી નીચે આવે છે. ત્રણ જણા એક કેરી અહીં પહોંચાડે છે ત્યારે અહીં કેરી ડોલમાં પહોંચે છે. હજી કેરી ખાલી એક ડાળમાંથી ઉતારી છે, જે ઘણી બધી ઉતારવાની બાકી છે. ખૂબ અઘરું કામ છે, કારણ કે અહીંયા આંબાની ઉપર એટલી ઉત્સાહ ઊભા રહેવું અને કેરી તોડવી અને પછી નીચે પહોંચાડવી ઘણું અઘરું કામ અને રિસ્કી પણ છે. બહુ ધ્યાન રાખવું પડે. ક્યારેક કેરીથી હાથથી ડાળી મૂકાણી તો સીધા નીચે અને હાથ પગનું પૂરું. તો દોસ્તો હું આવ્યો છું ઘણો હાઈટ ઉપર ને ઠેઠ ઉપરની ડાળી સુધી આવ્યા છીએ. ના જો તમે કેરી એકદમ નજીક કેરી આવી ગઈ છે અને બહુ જ ઉત્સાહ ઉપર આવી ગયો છે. નીચે જોવો તમે કેટલી હાઈટ છે. અને આ કેરી જો આ રીતની કેરી છે, આ રીતની કેરી તોડવાની છે. મિલન આવે છે એની પણ નજીક, આવડે આ કેરી એટલે આંબી લેવાની છે. તો આ કેરી તોડી લે, તોડી લે, મને તોડવા બધી લઈ લે. ઘણી બધી કેરી છે એટલામાં તો એકદમ પતલી ડાળ છે એટલે બહુ ધ્યાન રાખવું પડે, કારણ કે ક્યારેક ડાળે ભાંગવાનો બીક રહે, થેર ઉડે છે. અને થેરનું પણ ધ્યાન રાખવું પડે, આંખમાં ન પડે. તમે મિત્રો જોઈ શકો છો નીચે કેટલી જમીન નીચે છે, 30 થી 35 ફૂટ ઊંચું છે. અને ત્યાં જો બધા આંબા ઉપર બેઠા છે અને કેરી આંબે છે. ઘડીક ખાકી ગયા છે, ઘડીક જો આરામ કહો પોરો ખાઈ લે, પછી પાછો કેરી તોડવાનું ચાલુ કરે. હજી મેં બેઠા 30-35 ફૂટની ઉપર અને હજી લગભગ કમથી કમ 20 થી 25 ફૂટ સુધી આંબો છે. એટલે આંબાની ઊંચાઈ ઘણી મોટી છે અને ખૂબ મોટો આંબો છે. અને જોઈ શકો છો અહીંયા આવડે અમારી પાસે આ એક ડાળ ભાંગી ગયેલી છે અને જે મુખ્ય ડાળ હતી ને આંબાની એ ભાંગી ગઈ, નકર તો આ ડાળ ઘણી ઉપર સુધી હતી. તો હવે ઉતરવી નીચે અને નીચે ઉતરવાનું પણ અઘરું કામ છે. ઘોડે નથી, નથી દોડવું તો એમને નીચે ઉતરવું છે. તો બહુ ધ્યાન રાખવું પડશે. તો કઈ રીતનું ઉતરાય છે જોઈ, અઘરું કામ છે ને, મુશ્કેલી વાળું, રિસ્કી વાળું. હું આવી ગયો નીચે અને નીચે તો ઘણી બધી કેરીનો ઢગલો થઈ ગયો છે એટલે કેરી ઉતરી ગઈ છે અને હજી ઘણી બધી ઉતારવાની છે. જો આ રીતની એટલી કેરી છે, ઘણી બધી કેરી થઈ ગઈ છે ને, મોટી 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 કેરી છે અને થોડી થોડી હાંક પડી ગઈ છે. અને સ્પેશિયલ આપણે અથાણામાં કામ આવે એ માપની કેરી છે. મીઠું, મરચું, જલજીરા અને ડુંગળી આવી ગઈ છે. જે કેરી ખાવાની મજા લેવાના છીએ, ખાસ કરીને આ ખાવાની બહુ મજા આવે. તો આનો પણ આનંદ લેશું આગળ થોડી વારમાં આપણે. તો મિત્રો હવે કેરી ખાવાનો આનંદ લેવાનો છે અને ખાટી મીઠી અને તીખી સાથે ડુંગળી, મીઠું, મરચું અને જલજીરા સાથે આપણે કેરી ખાવાની છે. ખૂબ જ ખાવાની મજા આવે. તો આપણે કેરીનો સ્વાદ માણીએ અત્યારે. ખોટું જો એને આંબા ઉપર ચડવું છે, ચડી જા. જો 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 એને આંબા ઉપર ચડવું છે. જો 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 ટીંગાઈ જો, પણ જો પગે નીચે અડતા.
તો આ મીઠું મરચું અને આ ડુંગળીના થોડા નાના નાના ટુકડા કરી, અને આ ખાટી કેરી છે, ખાટી મીઠી એટલે એની સાથે થોડુંક તીખું થોડુંક મીઠું બંને ખાઈ તો મજા આવશે. અમારે આગળ જો વરવાંગડા જે પીંગાણો છે અને એકદમ જે આ નમી ગયેલી ડાળ અને પતલી ડાળ માંથી કેરી આંબે છે. કેમ હાલે છે? બંદરિયા જેમ હાલે છે ભાઈ, જોયું? એક ડાળે થી બીજી ડાળે, બીજી ડાળે ત્રીજી ડાળે, એ રીતનું હાલે. હવે નીચે ઉતરે છે, હાલ ગળા આવી ગયા નીચે. અત્યાર સુધી એની કેરી આંબી, બધા નીચે ઉતરી ગયા હતા પણ એક હતો પાછળ. થી હવે એ નીચે ઉતરે છે, એ થોડેલ નહીં ડાયરેક્ટ જો ડાળ થી ઉતરે છે નીચે. તો અમારો ગળો ઉતરી ગયો નીચે, હવે ખાવાની છે ગળા કેરી. તો આ થોડી નાની નાની કેરી ચાર પાંચ અલગ કરી લીધી છે, અને બે નાની કેરી હોય ને ખાટી ઓછી હોય, એટલે જે નાની નાની કેરી જે ચાર પાંચ જે ખાવી હોય એટલે અલગ કરીને આ ધોઈ નાખી ખેરવાળી, અને હવે ખાવાનું છે. તો આ કેરીજ ને છે ને આ રીતને કટિંગ કરવાની, સાયલ નહીં કાઢવાની, કારણ કે સાયલ કાઢ નાખો એટલે વધારે ખાટી લાગે, એટલે સાયલ ન કાઢવો એટલે મીડિયમ ખાટી મીઠી મજા આવે, એટલે સાયલ નહીં કાઢવાની, સાયલ સાથે ખાવાની, પણ એકદમ ધોઈને સાફ કરી નાખવાની પહેલા. તો આવા બીજી કેરી કટિંગ કરવાની છે. એ કેરી પણ મને નથી લાગતું બે ફાડા થાય, એને થોડી થોડી કરીને શીરું જ પાડી દેવામાં આવશે, કારણ કે જાળી પડી ગઈ એટલે એના ફાડા તો નહીં થાય, બહુ કડક હોય. આમાં થોડી થોડી ઉપર ઉપર નાખી દઈ. તો સ્વાદ અનુસાર આપણે નાખી દેવું, બહુ વધારે નહીં, પણ એવું જરૂર પડે તો પાછી નાખશું. બસ બસ જીતેન, તો હવે નાખી દઈ મરચું અને મીઠું, સ્વાદ અનુસાર બહુ તીખું પણ ન થાય અને ખારું પણ ન થાય, થોડુંક વધારે જ નાખવું પડશે કારણ કે કેરી ખાટી છે, એટલે એ પ્રમાણે થોડુંક મીઠું મરચું થોડુંક વધારે નાખવું પડશે, તો ખાટી ઓછી લાગે અને ખાવાની વધારે મજા આવે. તો થઈ ગયો છે અમારો નાસ્તો તૈયાર, અને બધા ખાવાની ઉતાવળ કરે છે કારણ કે આવે છે મોઢામાં પાણી, કારણ કે કેરી જોઈને હવે આમ તો ગમે એને મોઢામાં પાણી આવી જાય. તો મીઠું મરચું અને જલજીરા અને કાંદા સાથે કેરીનો આનંદ માણીએ, અને ખાટા મીઠા સ્વાદનો આનંદ માણીએ. કેરી જો થઈ ગઈ છે મસ્ત એકદમ, મીઠું મરચું સાથે, અને હવે તો ખાઈ આ બધા જો ખાવા મળ્યા છે, હું પણ ખાવ. બહુ બધા કરતાં વધુ કેરી નીતે ના આંબ્યો, હવે કેરી ખાય છે ખાટી મીઠી, થોડીક ખાટું મીઠું તીખું લાગે છે આ રીતનું કેરીનો. બધા જો તૂટી પડ્યા કેરી ખાવામાં, મને તો એમાં તો થોડીક ખાય છે, પણ હવે તો આમ ખાવાની વધારે મજા આવી જાય, આમ જો કેટલી બધી કેરી ખાઈ જાય છે, ખાવાનું જ મન થાય છે, કારણ કે સ્વાદ જ એવો ખાટો મીઠો હોય ને, ખાવાની બહુ મજા આવે. જો ડીશ સાફ કરી ગયા બધા, ઝપટ કર્યો, એમ હતું કે કોણ ખાય એટલી બધી ખાટી કેરી, કેટલે ખાવા પણ સાફ કરી ગયા કેરીને બટકું ન આવે.